ઉનાળાની 34 ડિગ્રી ગરમીમાં વડિયાના ગરીબ પરિવારોની આંતરડી ઠારે એવું કામ કરતી વડિયાની ગૌશાળા. દરરોજ ગરીબ પરિવારોના વિસ્તારોમાં મિની ટ્રેક્ટર લઈ છાસનું વિતરણ કરવામાં આવે છે. વડિયા પ્રાણગુરુ જૈન ગૌશાળા દ્વારા નગરજનોને આશરે 10-12 વર્ષથી દરરોજ છાસ વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત સદગુરુનગર મફતપરા વિસ્તાર ખાતે આ સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને પણ છાસનું વિતરણ કરવામાં આવે છે. અહેવાલ રાજુભાઈ વડિયા. અમારે પ્રાણગુરુ સ્થાનકવાસી જૈન ગુરુકુળ દ્વારા ગૌશાળાના સૌજન્યથી ગરીબ પરિવારોને છેલ્લા 15-20 દિવસથી મફત નિઃશુલ્ક છાસ વિતરણ કરીએ છીએ અહીંયા. બાકી અમારે પ્રાણકુંજની અંદર કાયમના માટે 10-12 વર્ષથી બહુ એકદમ વ્યાજબી ભાવે, એટલે 10 રૂપિયાના 3 જગ એવી રીતે અમે છાસનું વિતરણ કરીએ છીએ સાધારણ પરિવારો માટે. સર, આ મહારાજ સાહેબની કર્મભૂમિ છે? હા, રતિલાલ મહારાજ સાહેબની કર્મભૂમિ. નમ્રમુનિ સાહેબના? હા, નમ્રમુનિ સાહેબના તેઓ શિષ્ય, ઓલા નમ્રમુનિ તેમના. સરસ. સર, કેટલી ગૌશાળામાં ગાયો છે? ગૌશાળામાં 400 ગાયો છે, એટલે ટૂંકમાં ગૌ વંશ 400 છે, 250 જેટલી ગાયો છે, બાકીના બળદ વાછડા વગેરે એને પણ સાચવો છો? હા, એમાં ફક્ત 15 ગાયો જ દૂધણી છે, 15-16, બાકી તો અમે જીવદયાના ઓલાથી ઉદ્દેશથી ઉદ્દેશથી સાચવીએ.